તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુએમના નિવાસ સ્થાને રક્ષાબંધનના પર્વની ઉજવણી થશે. રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી થશે. સીએમને ભાજપ મહિલા મોરચાની બહેનો રાખડી બાંધશે. સ્વૈચ્છિક સંસ્થાઓ, જિલ્લાની મહિલા હોદ્દેદારો રાખડી બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે. આ સાથે સીએમ રક્ષાબંધનના કાર્યક્રમમાં પ્રત્યેક બહેનને ગિફ્ટ પણ આપશે. તો આ સાથે જ રક્ષાબંધનનો આજે તહેવાર છે. સીએમના નિવાસ સ્થાને પણ રક્ષાબંધન પર્વની ઉજવણી થશે. ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. સીએમને ભાજપ મહિલા મોરચાની બહેનો રાખડી બાંધશે. સીએમ રક્ષાબંધનના કાર્યક્રમ પ્રત્યેક બહેનને ભેટ પણ અર્પણ કરશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઇન પર જોડાઈ ગયા છે. જી, સીએમના નિવાસ સ્થાને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે, શું વિગત? ભાવ અને સ્નેહનું સતત સર્જન કરતું ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પર્વ એટલે કે રક્ષાબંધન. રક્ષાબંધનની પર્વની ઉજવણી અત્યારે હાલ મુખ્યમંત્રી નિવાસ સ્થાને ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનોએ સૌ પહેલા રાખડી બાંધી છે. આ ઉપરાંત મહિલા ધારાસભ્યોએ પણ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી છે. તો બીજી તરફ ગુજરાતમાંથી અલગ અલગ ભારતીય જનતા પાર્ટીની બહેનો, અલગ અલગ મોરચાની બહેનો પણ અત્યારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આવી ગઈ છે. મુખ્યમંત્રીશ્રીને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ તેમજ ગુજરાતના વિકાસ માટે શુભકામનાઓ પાઠવી રહી છે. અત્યારે મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બંગલા ઉપર ઉપસ્થિત છે. સુનિશ્ચિત આયોજન કર્યું છે. ખાસ કરીને દિવ્યાંગ બહેનોએ પણ મુખ્યમંત્રીને જ્યારે રાખડી બાંધી ત્યારે ભાવવિભોર દ્રશ્યોનું પણ સર્જન થયું હતું. અત્યારે હાલ આ કાર્યક્રમ ચાલુ છે. મોટી સંખ્યામાં બહેનો પણ ભૂપેન્દ્રભાઈ પટેલને રાખડી બાંધવા માટે ઉમટી પડી છે. જી જી, બિલકુલ. થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે સીએમ રક્ષાબંધનના કાર્યક્રમમાં પ્રત્યેક બહેનને ભેટ પણ આપશે.